સંસારની તરફનું વિતરાજીપણું જે છે, ભોગ વિલાસ પ્રત્યેનું વિતરાજીપણું છે, એ વૈરાગ્ય છે. એ હોય તો અનુભવ આવે. અંતરનો અનુભવ લાવવા માટે વૈરાગ્ય જોઈએ છે. એ ભાવ પણ, ભાવ વૈરાગ્ય ભાવ હોય તો જ્ઞાન પરિણમે. એટલે એ વૈરાગ્ય શરૂ ક્યાંથી થાય? અપુનર્બંધકથી. અપુનર્બંધકના ત્રણ લક્ષણ બતાવ્યા, એ ત્રણે ત્રણ વૈરાગ્યના સૂચક છે. તીવ્ર ભાવે એ વૈરાગ્યનું લક્ષણ છે કે બીજું કંઈ? ઘોર એવા ભાવને બહુમાન ન કરે એ વૈરાગ્યનું લક્ષણ. કે ઉચિત ક્રિયાને લંઘે નહીં. ઉચિત ક્રિયાને કોણ લંઘે? વૈરાગ્ય ન હોય ઉચિત ક્રિયાને લંઘે, વૈરાગ્ય હોય ઔચિત્ય રાખીને. તે ત્રણેય લક્ષણો વૈરાગ્યના સૂચક છે. એટલે સૂરજનો પ્રભાવ ભોગ ઘટે ને ત્યારેથી સૂરજ કહેવાય. સૂરજ ન દેખાતો હોય ત્યારે પણ કહેવાય. પણ કારણ શું? કે સૂર્યનો પ્રકાશ છે. તો જ્ઞાનનો પ્રકાશ એટલે વૈરાગ્યનો પ્રકાશ હોય ત્યારથી આત્મા મોક્ષા ભણી ચાલે છે. એટલે જ્ઞાન દશા વૈરાગ્યમાંથી ઉત્પન્ન થાય છે. લહી વૈરાગ્ય સમેત. વૈરાગ્ય હોય તો ગયેલું માને, ન વૈરાગ્ય હોય તો સ્વાર્થથી માને. એનો સ્વાર્થ જાય. સંસાર સ્વાર્થી છે, ધર્મની સ્વાર્થી નથી હોતો. એનો અર્થ શું? કે ધર્મમાં સમર્પણ છે, સંસારમાં સમર્પણ નથી. વૈરાગ્ય વાળાને સમર્પણ હોય, વૈરાગ્ય વગરનાને સમર્પણ ન હોય. એને વૈરાગ્યને વિશેષણ લગાડ્યું, જ્ઞાન ગર્ભિત. ત્યાગ ગર્ભિત ન કીધું વૈરાગ્ય, જ્ઞાન ગર્ભિત કીધું વૈરાગ્ય. એટલે વૈરાગ્યનું કાર્ય તો ત્યાગ છે, પણ એનું સ્વરૂપ છે જ્ઞાન. ત્યાગ હોય ન હોય, જ્ઞાન હોય તો પરિણતિ હોય, તે વૈરાગી કહેવાય. મનમે ભરતી વૈરાગી. તો આ હિસાબમાં કેવળ જ્ઞાન વૈરાગીને મળે, ખાલી ત્યાગીને ન મળે. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.